આ વિડીયોમાં આપણે વિચારીશું કે વ્યવહારિક પ્રશ્નોને ઉકેલવા માટે અપૂર્ણાંકોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. આપણને અહીં કહેવામાં આવ્યું છે કે શાર્ક ડાઇવ ટીમમાં ત્યાં ત્રીજા ગ્રેડમાં 3 ડાઇવર છે. ત્યાં ટીમમાં કુલ 8 ડાઇવર છે. શાર્ક ડાઇવ ટીમનો કયો અપૂર્ણાંક ત્રીજા ગ્રેડમાં છે? વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો. સૌ પ્રથમ તેઓએ આપણને અહીં કહ્યું છે કે ત્યાં ટીમમાં કુલ 8 ડાઇવર છે, માટે હું અહીં દરેક ડાઇવરને દર્શાવીશ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે જો આપણે એક ડાઇવરની વાત કરીએ તો આપણે આ 8 માંથી એકને લઈ રહ્યા છીએ, માટે આપણે તેને એક અષ્ટમાંશ પણ કહી શકીએ. અથવા આપણે તેને 1/8 તરીકે પણ દર્શાવી શકીએ. અહીં આ 8 ડાઇવરમાંથી એક છે. તેઓ આપણને કહે છે કે ત્રીજા ગ્રેડમાં 3 ડાઇવર છે. શાર્ક ડાઇવ ટીમનો કયો અપૂર્ણાંક ત્રીજા ગ્રેડમાં છે? ધારો કે અહીં આ 3 ડાઇવર ત્રીજા ગ્રેડમાં છે, 8માંથી 3 ડાઇવર. હવે જો તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માંગતા હોવ તો તે 3/8 થશે, અથવા જો તમે તેને શબ્દમાં દર્શાવવા માંગતા હોવ તો તે 3/8 થાય. આપણે તેને 3/8 લખી શકીએ. જો તમે આ વિશેનો ખાન એકેડમી પર મહાવરો કરી રહ્યા હોવ તો તમને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા હશે, જેમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે. પરંતુ જો તમારે શાર્ક ડાઇવ ટીમનો ત્રીજા ગ્રેડમાં ડાઇવરને દર્શાવતો અપૂર્ણાંક લખવો હોય તો તમે 3/8 લખી શકો, અથવા તમે શબ્દમાં 3/8 પણ લખી શકો. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈશું. અહીં આપણને કહેવામાં આવ્યું છે કે યુક્તિ તેની માટીને એક સમાન 4 ભાગમાં વિભાજિત કરે છે. તે 3 ભાગમાંથી માટીના પ્રાણીઓ બનાવે છે. તો માટીના પ્રાણીઓ બનાવવા માટે યુક્તિએ માટીના કયા અપૂર્ણાંકનો ઉપયોગ કર્યો? વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો. ધારો કે અહીં આ માટી છે. યુક્તિ પાસે શરૂઆતમાં આ માટી છે અને પછી તેને તે 4 એક સમાન ભાગમાં વિભાજિત કરે છે. તે કંઈક આ પ્રમાણે થશે. મેં અહીં માટીને 4 એક સમાન ભાગમાં વિભાજિત કર્યું. હવે આ દરેક ભાગમાં એક સમાન જથ્થામાં માટી છે. મેં તેને અહીં હાથથી દોર્યું છે, માટે તે ચોક્કસ હશે નહીં. પરંતુ તમે એવું ધારી શકો કે આ દરેક ભાગમાં એક સમાન માટીનો જથ્થો છે. હવે તે 3 ભાગમાંથી માટીના પ્રાણીઓ બનાવે છે. ધારો કે તે આ ભાગમાંથી માટીના પ્રાણી બનાવે છે, તે આ ભાગમાંથી પણ માટીના પ્રાણી બનાવે છે, અને તે આ ભાગમાંથી પણ માટીના પ્રાણી બનાવે છે. તો માટીના પ્રાણીઓ બનાવવા તેણે માટીના કયા અપૂર્ણાંકનો ઉપયોગ કર્યો? અહીં આ જે એક સમાન ભાગ છે તેને આપણે શું કહી શકીએ? જો તમે અહીં આ એક જ ભાગ પર ધ્યાન આપો તો આપણે તેને ચતુર્થાંશ કહી શકીએ. અથવા તમે તેને 1/4 તરીકે પણ દર્શાવી શકો. હું અહીં ફક્ત એક જ ભાગની વાત કરી રહી છું, માટે આ ભાગ 1/4 થાય, આ ભાગ પણ 1/4 થશે, અને આ ભાગ પણ 1/4 થાય. હવે જો આપણે તેની માટી વિશે વાત કરીએ તો શું કહી શકાય? શરૂઆતમાં તેની પાસે જે માટી હતી, જો આપણે તેના વિશે વાત કરીએ તો આપણે તેને 4/4 કહી શકીએ. અથવા તેને 4/4 તરીકે પણ લખી શકાય. અહીં આ તેની માટીના 1, 2, 3, 4 ભાગ દર્શાવે છે. હવે જો આપણે પ્રશ્ન પૂછીએ કે માટીના પ્રાણીઓ બનાવવા તેણે માટીના કયા અપૂર્ણાંકનો ઉપયોગ કર્યો, તો તમે અહીં 3/4 જોઈ શકો. તેણે માટીના પ્રાણીઓ બનાવવા 3/4 ઉપયોગ કર્યો. આમ પ્રશ્નનો જવાબ 3/4 છે. 3/4 તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકો. તે 3/4 થાય. 4 એક સમાન ભાગમાંથી તે 3 ભાગનો ઉપયોગ કરીને માટીના પ્રાણીઓ બનાવે છે.